હલો જી ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે રાજ છે વીસ નવેમ્બર અને વીસ નવેમ્બર બે હજાર રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો સુધી સાથે બની રહેજો કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે મિત્રો ટોપિક પર આવીએ વીસ નવેમ્બર બે હજાર ત્રેવીસ ક્વેશ્ચન નંબર વન છે હાલમાં પ્રાકૃતિક ચિકિત્સા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો મિત્રો વાત થઈ છે પ્રાકૃતિક ચિકિત્સા દિવસ એટલે કે હેલ્થ દિવસ બરાબર તો હાલમાં પ્રાકૃતિક ચિકિત્સા દિવસ મનાવવામાં આવ્યો છે નવેમ્બરે ક્યારે મનાવવામાં આવ્યો નવેમ્બરે મિત્રો ઇમ્પોર્ટન્ટની વાત છે તો હાલમાં સત્તર નવેમ્બરે રાષ્ટ્રીય મિરગી દિવસ અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ સોળ નવેમ્બરે રાષ્ટ્રીય પ્રેસ વાર્તા દિવસ પંદર નવેમ્બરે જનજાતીય ગૌરવ દિવસ ચૌદ નવેમ્બરે વિશ્વ ડાયાબિટીસ દિવસ નવેમ્બરે વિશ્વ દયાલુતા દિવસ અને બાર નવેમ્બરે વિશ્વ દિવસ દિવસ મનાવાયો તમામ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખો હાલમાં કયા ભારતીય એથ્લીટની વર્લ્ડ એથલીટ ઓફ ધ ઇયર પુરસ્કાર માટે પસંદગી થઈ છે તમે નીરજ ચોપડા ભારતના એથલીટ છે જેવલિન થ્રોના ખેલાડી છે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલિસ્ટ છે એમની વર્લ્ડ એથલીટ ઓફ ધ યર પુરસ્કાર માટે હાલમાં પસંદગી કરવામાં આવી છે નીરજ ચોપડાની ખૂબ ખૂબ અભિનંદન શ્યાલમાં એડીબીએ ગુજરાતના કયા શહેરમાં પેરી શહેરી વિસ્તારોને સુધારવા માટે એકસો એક્યાસી મિલિયન ડોલરની લોનને મંજૂરી આપી તો એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા કોના દ્વારા એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા ગુજરાતના અમદાવાદ શહેરમાં અમદાવાદ શહેરમાં જે વિસ્તાર છે મિત્રો અમદાવાદ શહેરના એ વિસ્તારોને સુધારવા માટે ચમકાવવા માટે એકસો એક્યાસી મિલિયન ડોલરની લોનને મંજૂરી આપવામાં આવી છે એડીબી દ્વારા ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ આપણ હાલમાં કોને સામાજિક ક્ષેત્રમાં યોગદાન માટે ડોક્ટરેટની માનત ઉપાધિથી સન્માનિત કરાયા તો સામાજિક ક્ષેત્રમાં યોગદાન માટે ડૉક્ટરેટની માનત ઉપાધિતિ કોને સન્માનિત કરાયા તો રાઈટ આન્સર બરાબર છે સામાજિક ક્ષેત્રમાં યોગદાન માટે ડોક્ટરેટની માનત ઉપાધિતિ હાલમાં સન્માનિત કરવામાં આવ્યા છે સુલપાણી સિંઘ રાઈટ આન્સર થશે ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ સુલપાણી સિંઘ મિત્રો વાત થઈ છે હવે સુલપાણી સિંઘની તો એમને ડોક્ટરની માનતા બારીથી સન્માનિત કરવામાં આવ્યા છે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી રક્ષક જીપીએસસી ડ્રાઈવર કંડક્ટર માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે નેશનલ ગેમ્સ કોમન ગેમ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ફીપા વર્લ્ડ કપ ઓલિમ્પિક પેરોલિમ્પિક કોવિડ આઈપીએલ ટેક બદલ નામ ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી પુસ્તક લેખક કંપની સીઓ બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ જીકે સ્પોર્ટ્સ જીકે જેવી ટોટલ વધારે કરંટ અફેર્સની પીડીએફ કરંટ માટે માત્ર બસો પચાસ રૂપિયા નાઇન ફાઈવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર ગૂગલ પે ફોન પે પેટીએમ કંઈ પણ ક્રોસક્રીનશોટ મોકલી આપો બે મિનિટમાં પીડીએફ મળી જશે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન ફીફા એકેડમી ક્યાં લોન્ચ કરાશે તો એ એટલે કે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન

યુએસએ એટલે કે અમેરિકા ટોપ પર રહ્યું છે અમેરિકામાં ટોટલ સિક્સ સિક્સ એટ છસો ને અડસઠ યુનિકોન કંપની છે બરાબર ચાઇનામાં મિત્રો એકસો ને બોતેર કંપની છે ચાઈના વન સેવન્ટી ટુ સાથે બીજા નંબરે છે આપણા દેશ ભારતની વાત કરીએ તો ભારતમાં મિત્રો સેવન્ટી ટુ યુનિકોન કંપની છે ભારત જે છે એ યુનિકોર્ન કંપનીઓના મામલામાં ત્રીજા નંબર પર છે ખૂબ ઇમ્પોર્ટન્ટ बात अमेरिका अमरिका तो अमेरिका प्रेसिडेंट है जो बाइडन वाइस प्रेसिडेंट है कमला हेरिश अमरिका कैपिटल वॉशिंग्टन डीसी अमेरिका की करंसी है मित्रों यूएस डॉलर नेक्स्ट साल में एसबीआई क्या देश में योनो ग्लोबल एप लॉन्च करते स्टेट बैंक ऑफ इंडिया क्या देश में योनो ग्लोबल एप लॉन्च करते तो राइट आंसर है यूएसए और सींगापुर अमेरिका सीगापुर में સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જે છે એ યોનો ગ્લોબલ એપ્લિકેશન લોન્ચ કરશે અમેરિકા અને સિંગાપુરમાં મિત્રો વાત કરીએ યોનો તો યોનોનું પૂરું નામ છે યુ ઓનલી નીડ વન શું નામ છે યુ ઓનલી નીડ વન યોનોનું પૂરું નામ છે અમેરિકા અને સિંગાપુરમાં જેવી રીતના ભારતમાં યોનો લાઇટ ચાલે છે યોનો ચાલે છે એવી રીતના હવે અમેરિકા અને સિંગાપુરમાં પણ ચાલશે

વાત છે હવે બરાબર તો સંધ્યા દેવનાથન મેટા ઇન્ડિયાના ઉપાધ્યક્ષ નિયુક્ત કરાયા હાલમાં ટોરેન્ટ ગેસ લિમિટેડ બોર્ડમાં મનોજ જૈનને એમડી બનાવવામાં આવ્યા છે શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા છે નરેન્દ્ર મોદી આરબીઆઈના કાર્યકારી નિદેશક બન્યા છે મનોરંજન મિશ્રા સીબીઆઈના જોઈન્ટ ડાયરેક્ટર બન્યા છે પ્રવીણ મધુકર સશસ્ત્ર બળ ન્યાયાધિકરણના અધ્યક્ષ બન્યા છે રાજેન્દ્ર મેનન વેરી વેરી ઇમ્પોર્ટન્ટ હાલમાં ભારતીય નૌસેનાએ ચોથા પંડુબી રોધી યુદ્ધક વિમાન લોન્ચ કર્યું એનું નામ શું છે તો ભારતની નૌસેના દ્વારા ચોથો પંડુબી રોધી યુદ્ધક વિમાન લોન્ચ કરવામાં આવ્યું એનું નામ છે મિત્રો અમીની શું નામ છે અમીની એનું નામ છે તો આપણ ઇમ્પોર્ટન્ટ રહેશે અમીની રાઈટ આન્સર થશે એના પછી હાલમાં ચર્ચામાં રહેલ વિશ્વની બીજી સૌથી લાંબી નદી કઈ છે તો ચર્ચામાં છે મિત્રો વિશ્વની બીજી સૌથી લાંબી નદી અને આ નદીનું નામ શું છે મિત્રો તો એમેઝોન બરાબર એમેઝોન જે છે એ વિશ્વની બીજી સૌથી લાંબી નદી છે અને હાલમાં એ ચર્ચામાં છે ચર્ચામાં શા માટે છે એની વાત આપણે કરીએ તો મિત્રો એમેઝોન નદી જે છે એ તાજેતરમાં એક સદીમાં તેના સૌથી નીચાઇ સ્તરે આવી ગઈ છે જળવાયુ પરિવર્તનના કારણે તેનું પાણી સુકાઈ રહ્યું છે જેની અસર વિશાળ જૈવ વિવિધતા પર થઈ રહી છે તે પાણીની માત્રા અને પહોળાઈમાં વિશ્વની સૌથી મોટી નદી છે નાઇલ પછી વિશ્વની બીજી સૌથી લાંબી નદી પણ એમેઝોન છે જેની લંબાઈ છ હજારને ચારસો કિલોમીટર છે

પ્રથમ ઓસ્ટ્રેલિયા ભારત શિક્ષા અને કૌશલ પરિષદ એ પરિષદનું ક્યાંજન થયું છે આઈઆઈટી ગાંધીનગર ખાતે આઈઆઈટી ગાંધીનગર ખાતે થયું છે તો મિત્રો હાલમાં કેવી આઈ આઈઆઈટી દિલ્હીમાં નવા ખાદી ઇન્ડિયા આઉટલેટનું ઉદ્ઘાટન કર્યું આઈઆઈટી કાનપુરે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે આઈસીઆઈસીઆઈ બેંક સાથે કરાર કર્યો આઈઆઈટી દિલ્હીએ માટીના કટાવની પહેલી રાષ્ટ્રીય સ્તરની મેપિંગ કરી છે લેફ્ટનન્ટ જનરલ કમલજીત સિંહ ઢિલ્લો આઈઆઈટી મંડીના બોર્ડ ઓફ ગવર્નર્સના પ્રમુખ નિમણૂક આટલું વિશે યાદ રાખવાનું વિશ્વનો બીજો સૌથી મોટો સ્ટીલ ઉત્પાદક દેશ કયો બન્યો તો વિશ્વનો બીજો સૌથી મોટો સ્ટીલ ઉત્પાદક દેશ બની ગયો છે મિત્રો ભારત જો અહીંયા કન્ફ્યુઝ નહીં થતા વાત થઈ છે બીજો બીજો બન્યો છે ભારત ચાઇના છે મિત્રો વાત થઈ છે ભારતની તો હાલમાં વન ડે ઉપ ઉપવિજેતા ભારત બન્યો છે દૂધ ઉત્પાદનમાં નંબર વન દેશ ભારત છે ભારતે બે હાજર ત્રેવીસ ચોવીસમાં રેકોર્ડ એકતાલીસ હજાર આઈસીસીના ત્રણેય ફોર્મેટમાં નંબર બન્યો છે ભારત સળંગ છઠ્ઠા મહિના ઉભરતા બાજારમાં ટોપ પર રહ્યું છે વન ડે ઇતિહાસમાં ત્રણ હજાર સિક્સર મારવાળી દુનિયાની પહેલી ક્રિકેટ ટીમ ભારતની બની છે નેશિયામાં કયા રાજ્યમાં પ્રાઇવેટ ક્ષેત્રમાં સ્થાનિક લોકો માટે પંચોતેર ટકા અનામત રદ કરવામાં આવ્યું તો પ્રાઇવેટ ક્ષેત્રમાં સ્થાનિક લોકોને સેવન્ટી ફાઇવ પર્સન્ટ અનામત કોણે આપ્યું હરિયાણાએ આપ્યું હતું કોણે આપ્યું હતું હરિયાણાએ આપ્યું હતું મિત્રો હરિયાણા જે છે એ હરિયાણા સરકારે માસિક ત્રીસ હજાર સુધી પગારની જે નોકરી હોય છે માસિક ત્રીસ હજાર સુધી પગારની જે નોકરીઓ છે એ નોકરીમાં પ્રાઇવેટ ક્ષેત્રમાં જ્યાં સ્થાનિક લોકો છે એમને સેવન્ટી ફાઇવ પર્સન્ટ અનામત આપ્યું હતું અને હાલમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે એને રદ કર્યો છે હવે હરિયાણાની વાત કરીએ હરિયાણાના સીએમ છે મિત્રો મનોહર લાલ ખટ્ટર હરિયાણાના રાજ્યપાલ છે બંડારુ દત્તાત્રેય અને હરિયાણાનું કેપિટલ છે મિત્રો ચંડીગઢ હાલમાં હરિયાણા સરકારે અભિનેત્રી મીતા વસિષ્ઠ ને મનોરંજન નીતિ પરિષદના અધ્યક્ષ બનાવ્યા હરિયાણાના નવા ડીજીપીત કપૂર હરિયાણા સરકારે અવિવાહિત લોકો માટે માસિક પેન્શનની જાહેરાત કરી છે હરિયાણાએ છઠી યુવા મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશીપ જીતી છે જયપુરના વેક્સ મ્યુઝિયમમાં કયા ભારતીય ક્રિકેટરનો વેક્સ સ્ટેચ્યુ લાગશે મિત્રો જયપુરમાં આવેલું છે વેક્સ મ્યુઝિયમ અને અહીંયા વિરાટ કોહલીનો જયપુરના વેક્સ મ્યુઝિયમમાં વિરાટ કોહલીનો વેક્સ સ્ટેચ્યુ લાગશે ક્રિકેટ ઇતિહાસમાં પચાસ સદી મારીને વિરાટ કોહલીએ સચિન તેંડુલકરના ઓગણપચાસ સદીનો રેકોર્ડ તોડી નાખ્યો છે બરાબર વિશ્વમાં વિશ્વ કપની વાત કરીએ તો વિશ્વકપમાં સર્વાધિક શિક્ષણ મારવા વાળા બેટ્સમેન બન્યા હતા રોહિત શર્મા પૂર્વ ક્રિકેટર મુથૈયા મુરલીધરની બાયોપિક આઠસો બરાબર આઠસો એમની બાયોપિકનું નામ છે એ હાલમાં રિલીઝ કરવામાં આવી વન ડે વિશ્વકપમાં ચાર સદી મારવાળી દુનિયાની ત્રીજા ક્રિકેટર બન્યા છે ક્વિન્ટન ડી કોક વન ડે વિશ્વકપમાં ભારતમાં સર્વાધિક વિકેટ લેવાવાળા બોલર બન્યા છે મોહમ્મદ સામી ક્રિકેટથી જોડાયેલા બેઝબોલ શબ્દને હાલમાં કોલિન્સ ડિક્શનરીમાં જોડવામાં આવ્યું છે વન ડે ક્રિકેટમાં સૌથી ફાસ્ટ સો વિકેટ લેવાવાળા બોલર બન્યા છે શાહીન શાહ આફ્રિદી એ કોને કેમ્બ્રિજ ડિક્શનરીનો વર્ડ ઓફ ધ ઇયર જાહેર કરાયો છે તો કેમ્બ્રિજ ડિક્શનરીનો વર્ડ ઓફ ધ ઇયર કોને જાહેર કરાયો હેલુસિનેટને બરાબર હેલુસિનેટ જે છે મિત્રો એને કેમ્બ્રિજ ડિક્શનરીનો વર્ડ ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યો છે હેલુસિનેટ જે છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી રિલેટેડ એક વર્ડ છે એચાલમાં કોણ એશિયા પ્રશાંત ક્ષેત્રમાં પસંદીદા બજારના રૂપમાં ઉપરી આવ્યો છે એશિયા પ્રશાંત ક્ષેત્રમાં પસંદીદા બજારના રૂપમાં કોણ ઉભરી આવ્યો તો ફ્રેન્ડ જાપાન અને ભારત જાપાન અને ભારત જે છે એ એશિયા પ્રશાંત ક્ષેત્રમાં ફેવરેટ માર્કેટના રૂપમાં ઉભરી આવ્યું છે તો ફ્રેન્ડ આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયું હાલમાં વિશ્વકપમાં સર્વાધિક સિક્સર મારવાવાળા બેટ્સમેન કોણ બન્યા છે તો રાઈટ આન્સર તો મિત્રો રોહિત શર્મા આજનો પ્રશ્ન છે હાલમાં પેડ્રો સાંચેજ કયા દેશના ફરીથી વડાપ્રધાન બન્યા એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું ફ્રેન્ડ વોટ્સઅપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે પીડીએફ માટે નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર કોન્ટેક્ટ કરો થેન્ક યુ ફરી મળીશું આ વીડિયો સાથે જય હિન્દ